મોદી અમે રસ્તા રખડતા અમને મકાન આલ્યું તો અમુદી ના ગમો. નરેન્દ્રભાઈ નિસ્વાર્થ ભાવે કામ કરે છે ને, કોઈ ભેદભાવ વગર કામ કરે છે. અમે નરેન્દ્ર મોદી નો વોટર આપીએ. નરેન્દ્ર મોદી જો અમે ઈને જાળીએ. મારા પપ્પા ને જો મને સરકારે ઘર આલ્યું હોય તો મોદી આલ્યું આપ્યું છે. હા આલ્યું. મા શીખુતર માની શોખન ખોટું ના બોલે. મોદી સાહેબ માટે ખૂબ ખૂબ આભાર, પણ આ ગરીબ પબ્લિક કેટલા યુવાનો ભરે છે એમના માટે રોજી માટે કઈક કરો. અમે એટલી વિનંતી કરીએ સાહેબ ને, કઈક કરો. મોંઘવારી નહીં વધતી, રૂપિયો વધે છે. પહેલાં 5 પૈસા ને 10 પૈસા ને 1 રૂપિયાનો સિક્કો લઈને ગજવામાં ફરતા હતા. અત્યારે 500ની 200ની નોટો લઈને લોકો ફરે બરોબર. એ મોંઘવારી ના કહેવાય. કોણ ગમે, કયા નેતા ગમે? મને કોણ નેતા ગમે? ભગવાન ગમે. મને તો અર્જુનનું 5 વર્ષે 500 વર્ષે પરિવર્તન આવ્યું હતું. 500 વર્ષે આમનું આવ્યું બરોબર. કૃષ્ણનું 500 વર્ષે પરિવર્તન આવ્યું અને મોદીનું પરિવર્તન આવ્યું 500 વર્ષે. ઇતિહાસ વાંચો તમે. નમસ્કાર. જમાવટ પહોંચી ગયું છે મહેસાણામાં અને મહેસાણાનો મિજાજ જાણવો છે. આમ તો મહેસાણા મોજીલું કહેવાય છે, એટલે અહીંયાના લોકો પાસેથી જાણવું છે કે આ વખતે ચૂંટણીમાં એ લોકોએ શું નક્કી કર્યું છે. અમે મહેસાણા પહોંચ્યા તો અહીંયા શ્રમિકો જે રોજ સવારે વહેલા ઉઠી અને કામ પર જતા હોય છે એ લોકો એક ચોકડીએ ઊભા રહે છે ત્યાં પહોંચ્યા છીએ. તો અહીંયા ઘણા બધા શ્રમિકો છે, અહીંયા ઘણા બધા લોકો પણ છે જે મહેસાણામાં જ રહે છે, તો એ લોકો પાસે વાત કરીએ અને સમજીએ કે આ વખતે ચૂંટણીનો મિજાજ શું છે, એમને શું જોઈએ છે અને સરકારે અહીંયા કેવા કેવા કામો કર્યા છે. આપનું શું નામ છે? અશોકભાઈ. અને તમે મહેસાણાના જ છો? બેકારી છે, લાઈ મો ભરીએ. વોટ લેવા માટે આવું, વોટ લેવા આવું, પણ કોઈ જોતા નહીં. કાલે લાઈમો ઉભારી તે કોઈક પેલું બનાવું સાંપડા જેવું, તો કારીગર મજૂર હોય બેહું બચ્યા. કારણ કે થોડોક સહેલો તો જુઓ ને, ઉનાળામાં ચોમાહામાં રાહત રહે ને, થોડો સહેલા જેવું આમ રહે તો સાંપડા જેવું કરું તો. બાકી સરકારથી શું અપેક્ષા છે તમારી? મારી વાત સાંભળો. સરકારનું જે કામ છે ને બરોબર. અર્જુનનું 5 વર્ષે 500 વર્ષે પરિવર્તન આવ્યું હતું. 500 વર્ષે આમનું આવ્યું બરોબર. કૃષ્ણનું 500 વર્ષે પરિવર્તન આવ્યું અને મોદીનું પરિવર્તન આવ્યું 500 વર્ષે. ઇતિહાસ વાંચો તમે, કોઈ બી ઇતિહાસ વાંચો અને કોઈ બી કામ ખોટું નહીં, એટલી ગેરંટી કહું. બાકી એક કહું બરોબર, અને એમને યોજનાઓ ગાડી મજૂરો માટે કે તમે હથિયાર લઈ જાઓ, લોન આપું, આ તે કરું બરોબર. જેને સમજ પડતી હોય લઈ એક, જેના પાસે કાગળિયા હોય આધાર કાર્ડ એ લોકો લઈ એક બરોબર. બાકી કામ ખોટું નહીં. યોજનાઓ પહોંચી છે સરકારની? સરકારની યોજનાઓ પહોંચી છે, પણ જેને હથિયાર આપે છે મજૂરોને બરોબર. મકાનની યોજના, મકાનની તો હાલ બંધ કરી દીધી, માલ બંધ કરી દીધી બરોબર. બાકી યોજનાઓ બધી કમ્પ્લીટ છે. અમે સિંગલ પટ્ટી રોડ ઉપર હેઠતા હતા, અત્યારે તો હાઈવે એમ ડિંગલ થઈ ગયા. તમે મહેસાણાના છો? ના, હું ચાણસમાનો. તમને કોણ ગમે, કયો પક્ષ ગમે? કમળ. કમળ. અને કેમ કમળ? પહેલેથી કામ સારું. કામ સારું, કામ સારું. અહીંયા 5 વર્ષમાં કેવા કામ થયા? શારદાબેન ને ઓળખો છો? હા, સારી રીતે ઓળખો. મળવા આવે કઈ? ના, આવે અમારા ફ્લેટમાં જ આવે. તમને નેતા કોઈ ગમે? કયા નેતા ગમે?
બધાન મકાન આલ્યા બરોબર, પછી ખાવાનું ચાલુ કરાયું, એના પછી ગરીબો ને બધે બધી સુવિધા થઈ, પાણી વાણી બધી, બીજું કોઈ નહીં. બાકી લોકો ને ગરીબો રૂપિયા હલાવી, વિધવા હોય ને એના માટે આ સુવિધા એમ દી. મહેસાણા કોણ જીતશે આ વખતે? મહેસાણા નરેન્દ્ર મોદી જીતશે. એમ નરેન્દ્ર મોદી મોદી આવે, મોદી આવે. કેમ મોદી? વિશ્વાસ હમને, કામ સારા હમને. કયા કામ તમને ગમે? બધા ગમ્યા, ખેડૂત માટે ગરીબ માટે મોદી જ. અચ્છા, અહીંયા મહેસાણામાં કેવા કામ થયા? ઘણા બધા મકાન બની આલ્યા, રાહતનું ઘણું બધું ખાવાનું આલે, પીવાનું આલે. અચ્છા, તમે રોજનું કેટલું કમાવો? અમે 300-400 કમાઈએ, એ ખર્ચ થઈ જાય મારે. પણ બધી સુવિધા ઘણી બધી સુવિધા ઘણી માણસ હમણાં. અચ્છા, તો શ્રમિકોને શું જોઈએ, સરકાર પાસેથી શું અપેક્ષા? અમે કશું નહીં, ખાલી બસ કામ મળે અમને બહુ. બેન નરેન્દ્ર મોદી સાહેબ, ખૂબ ખૂબ તમારો આભાર. પણ આ લોકો કેટલા ભરે છે, એમના માટે રોજી માટે કંઈક કરો. રોજગારીમાં બહુ હેરાન ગતિ છે. આ બહેનો આ ભાઈઓ કેટલા બાર બાર એસએચજી પાસ છું બેન, કેટલા રે કરીએ. મોદી સાહેબ માટે ખૂબ ખૂબ આભાર. પણ આ ગરીબ પબ્લિક કેટલા યુવાનો ભરે છે, એમના માટે રોજી માટે કંઈક કરો. અમે એટલી વિનંતી કરીએ સાહેબને, કંઈક કરો. આભાર. અહીંયા કેવું કામ થયું? કામ બેન સારું થયું છે, પણ કોઈ એમને રોજી રોટી મળતી જ નથી. બેન હોભળો, મારી વાત હોભળ છું. અમે જેવું થાય ખબર, અમુકને કામ મળે, અમુકને નહીં મળતું, બરોબર. એવું બધા પાછા થાય, એમને શું થાય ખબર? અચ્છા, તો શ્રમિકો શું જોઈને વોટ આપે? પક્ષ જોઈને આપે, ઉમેદવાર જોઈને આપે, શું જોઈને વોટ આપે? અમે નરેન્દ્ર મોદી નો વોટ આપીએ. નરેન્દ્ર મોદી જોઈને વોટ આપે? હા, અમે એને જાણીએ. કોમેડી વિડિયો નહીં બનાવતા, બોલવું છે કઈ મંજી. હા, મને નરેન્દ્ર મોદી જ ગમે છે. એનું કામ એકદમ સારું છે, વિકાસ સારો એમ. અંડરબ્રિજ બનાવ્યો, ઓવરબ્રિજ બનાવ્યો, બધું નરેન્દ્ર મોદી જ ગમે છે. નરેન્દ્ર ભાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે ને, કોઈ ભેદભાવ વગર કામ કરે છે. અચ્છા, ગરીબોનો મતલબ વિકાસ થયો 5 વર્ષમાં ગરીબો માટે યોજના? ગરીબો માટે વિશ્વકર્મા યોજના છે, કોઈ દવાખાનાની સગવડ બહુ સારી જ છે. ઉમેદવારોને ઓળખો છો તમે? હા, બધાને જ ઓળખું છું. આ જે જુગલભાઈ ઠાકોર છે, પછી આ ભાઈ શારદાબેન છે, નીતિનભાઈ પટેલ છે, એ બધાને ઓળખીએ છીએ. જુગલજી, મથુરજી લોખંડવાલા, એ બધાને ઓળખું જ છું. રામજીભાઈ પટેલ ઠાકોર અહીંયા બેચરાજી માં નહી, એ તો અહીંયા મહેસાણા ને છે. નહી, એમને નહીં ઓળખો. નવા લાગે છે, નવા લાગે છે. હા, એટલે નહીં ઓળખો. હરિભાઈ પટેલ? હા, હરિભાઈ પટેલને ઓળખો. અમારી બેચરાજી સીટ ઉપર ઉભા છે, લગભગ એ જ આવશે. હા, કારણ કે જે પાર્ટીનો કામ સારું છે એના કારણે. અચ્છા, રિક્ષા ચલાવો તો રોજ અલગ અલગ લોકોને મળતા હોય તો આ વખત શું લાગે, મિજાજ કેવો છે? મિજાજ તો ભાજપનો જ છે. ભાજપની સત્તા સારું ચાલો અત્યારે, એમની સત્તા સારી ચાલો, કામકાજ સારું છે, કામકાજ સારું છે. શું કામ ગમે તમને? એમનો આ બધું રોડ બોર્ડ ને બધું જે વ્યવસ્થિત બધી જગ્યા બનાવી ને, અમુક સ્ત્રીઓ માટે સારી જગ્યા બનાવી, સ્ત્રીઓ માટે સહી સલામત રહે એવું બધું કર્યું. મારું બેન ઇન્દિરાબેન વિરાજી ઠાકોર, બાબાજી કાળાજી. ઇન્દિરાબેન શું કામ કરો છો? કાળિયા કામ કરું છું, નાકા ઉપર. રોજનું કેટલું કમાવો બેન? 400 રૂપિયા બગા. 400? પરિવારમાં નહીં, એક દાડો મળે, એક દાડો નાય મળે. જો તમે સોખ્ય મતન કહી દઉં, ઓસમ તમને રૂંગું આવશે. જો બાપે મરી જો, છોકરો મરી જો, અને હું એકલી હું તને છોડ્યું હોય. આમ ઘરે ઘરે છે, હું આ મજૂરી કહું ને છોડી ભેરી રહું, નાગલપુર છોડી ભેરી રહું, હું પોતે છોડી ભેરી મજૂરી કરી ખાઉં. છોડી શું કરે? છોડી મારે છોડીને ઘરવાળો ડ્રાઈવર છે. છોડીએ લગ્ન પરણાયેલી છે, એ ભવાણી માં છે. એટલે હું છોડી ભેગી હું ચમ
કે આદમી મરી ગયો અને છોકરો મરી ગયો એટલે હું ગામડે નહીં રહેતી, આ ટિફિન લઈને છોડીને ઘેર હી ગામડે કામ આવું. તમારી શું અપેક્ષા છે સરકાર પાસેથી? મારે હજી જે ઈચ્છા ભગવાન ની થાય ભગવાન વોટ આપશો. હે સરકાર પાસેથી શું જોઈએ છે, અપેક્ષા શું છે? મારા ભગવાન જો મને સરકારે ઘર આલ્યું હોય તો મોદી આલ્યું આલ્યું હોય. મા શીખું મારી છોકરા ખોટું ના બોલ્યા. હા મને ઘર મળ્યું, અભી હાલે તમને કોણ તો બતાવવા આવાસ યોજનામાં મળ્યું છે? હોય હા. વિધવા સહાય મળે છે? ના નહીં મળતું, બરકા નહીં મળતું. વિધવા જે મારો અસર ઊંઘો કોઈને નહીં આવે, જેમ કામ હું હે ને કોઈ મારું કોઈ નહીં. તમને કોણ ગમે, કયા નેતા ગમે? મને કોણ નેતા ગમે, ભગવાન ગમે મને તો. ભગવાન ગમે. હું જોઈને વોટ આપશો? હે હું જોઈને વોટ આપશો? આમાં ભગવાન ને કહે કે તમાર કાને મારે મોદીએ મકાન ના આલ્યું હોય મોદી ના લઈશ. હા મોદીએ મકાન ના આલ્યું હોય તો મોદી ના લઈશ. મોદીએ મને અશોરું મોદીએ મને રહેવા આવ્યું તો મોદી ના લઈશ. સવાલ કરવા તો અમે તમને તમને કાલ ઉઠી તમે ભેગા થાવ તમને નહીં બોલાયે, જમને બોલાયે. હા બેન તમે અમે આયા. હાલો સલ બેન અમારા ઘેર આયા. બેન અમારા ઘેર તમે સાપોણી કરતા જશો ચમ અમારા ઘેર લઈ જઈએ ચમ. અમે ગોંડો વાત કરો. અચ્છા રાશન મળે છે, અનાજ મળે છે? અનાજ તો અનાજ હું નહીં લાવતી, પણ મારા બધું હે ચૂંટણી કાર્ડ બેટમિન ચોપડી બોપડી બધું પ્રૂફ બધું હે. આજે અમારા ડંડા મારા આજમી બપોર જો એનું નહીં લીધું. આપણને આ મળતું આ રંડાપાનું મળે એ હું નહીં લીધું. વિધવા સહાય નથી મળતી? ના હા ના નહીં મળતું. અને આયુષ્યમાન કાર્ડ બનેલું છે? હોય ચલો આયુષ્યમાન કાર્ડ ઓલું હોસ્પિટલમાં જઈએ. ના એ ના આઈને પપ્પાનું આધાર આઈને પપ્પાનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ મારું બધું હોય, પણ મારું બધું બધું પ્રૂફ હે. તમને શું જોઈએ, તમારે કેવું થવું જોઈએ, દેશમાં શું બદલાવ આવવો જોઈએ? આજે પબ્લિક એમ કે મોંઘવારી વધતી જાય છે, બરોબર? મોંઘવારી નહીં વધતી, રૂપિયો વધે છે. પહેલાં 5 પૈસા ને 10 પૈસા ને 1 રૂપિયાનો સિક્કો લઈને ગજવામાં ફરતા હતા, અત્યારે 500ની 200ની નોટો લઈને લોકો ફરે, બરોબર? એ મોંઘવારી ના કહેવાય. જેમ મોંઘવારી વધે એમ આવક વધે, એટલે લોકોના મગજમાં એક ભૂસું હોય કે મોંઘવારી પૈસો ક્યારે વધે, મોંઘવારી વધે તો પૈસો વધે. આજે ખેડૂતનો ભાવ વધે ના ના મારું કેવું મોંઘવારી વધે, મારી નાણું વધે. જેમ નાણું વધે 3 પૈસા 5 પૈસા તગ્યું બગ્યું પાચ્યું દસ્યું હજાર દેખાય, રૂપિયો 2 રૂપિયા દેખાય. અત્યારે 5ની નોટે નહીં ચાલતી, 10ની નહીં, બરોબર? અત્યારે 100ની 500ની 200ની લઈને ફરે લોકો, બરોબર? તમે કોંગ્રેસની સરકાર જોઈ? મારે ઇન્દિરામાં મકાન છે ચાણસમાં. શું લાગે ત્યારની સરકારમાં ના સરકારમાં ફરક? એ 84 સાલમાં જ્યારે ઇન્દિરા ગાંધી એક્સપાયર થયા ને 84 સાલમાં ત્યારે મેં રેડિયો પર ગીત સાંભળી દઉં 84 સાલમાં. ત્યારે તો હું ઉંમર નહોતી મારી, ત્યારે હું મહિને 45 રૂપિયામાં નોકરી કરતો. શું ફરક લાગે સરકારમાં? સરકારમાં મને વી બરોબર લાગે, બરાબર લાગે. કોંગ્રેસની સરકાર હતી એ વખતે યોજનાઓ બધી સારી હતી, ગરીબોને મળી રહેતું હતું. અત્યારનું એવું તારણ વધ્યું કે મોંઘવારી વધી, મજૂરી મળતી નથી લોકો, રોજગારી લોકો બારમું ભરી ભણીને અમે બાર HSC પાસ છીએ, અત્યારે આ મજૂરી કરવાઈએ કડિયા કામ કરવાઈએ તો બી મળતી નથી. શું બનવું હતું બાર પાસ થાય પછી? તમારી શું અપેક્ષા? બાર પછી અમારી અપેક્ષા એવી હતી કે અમને કોઈ મેડમ સારી એવી કોઈ બિઝનેસ મળી જોઈએ, નોકરી બોકરીમાં. અમે ભણ્યા હતા બેન, ભરતીઓમાં ઘણા જઈએ, બરાબર? પણ અમને કોઈ પણ કોઈમાં ફેલ કરે, અમારા પાસે ડોનેશન હતું નહીં, એટલે અમે થોડા ફેલ થઈ ગયા. એ જ બન્યું, બીજું કંઈ બન્યું નથી.